શાંતિ સોળ આઠ બે હજાર એકવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો બધી વાતોમાં સહનશીલ બનો નિંદા સ્તુતિ જય પરાજય બધામાં સમાન રહો સાંભળેલી સંભળાવેલી વાતોમાં વિશ્વાસ નહીં કરો પ્રશ્ન છે આત્મા ચડતી કળામાં આગળ વધતી રહે તેની સહજ યુક્તિ સંભળાવો ઉત્તર છે એક બાપથી જ સાંભળો બીજાથી નહીં ફાલતુ પરચિંતનમાં વ્યર્થ વાતોમાં પોતાનો સમય બરબાદ નહીં કરો તો આત્મા સદા ચડતી કળામાં રહેશે ઉલટી સુલટી વાતો સાંભળવાથી તેના પર વિશ્વાસ કરવાથી સારા બાળકો પણ નીચે પડે છે એટલે ખૂબ સંભાળ કરવાની છે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાની જાચ પોતે જ કરવાની છે જોવાનું છે હું ખૂબ ખૂબ મીઠું બન્યો છું મારામાં શું શું કમી છે બધા દેવી ગુણ ધારણ થયા છે પોતાની ચલન દેવતાઓ જેવી બનાવવાની છે આસુરી ખાનપાન ત્યાગી દેવાના છે બીજું કોઈ પણ વ્યર્થ વાતો ન સાંભળવાની છે અને ન સંભળા બોલવાની છે સહનશીલ બનવાનું છે વરદાન કર્માતી સ્ટેજ પર સ્થિત થઈ ચારેય તરફની સેવાઓને હેન્ડલ કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવ આગળ ચાલીને ચારેય તરફની સેવાઓના વિસ્તારને હેન્ડલમાં કરવા માટે ભિન્ન ભિન્ન સાધન અપનાવવા પડશે કારણ કે તે સમયે પત્રવ્યવહાર કે ટેલિગ્રામ ટેલિફોન વગેરે કામની કરશે એવા સમય પર વાયરલેસ સેટ જોઈએ એના માટે હમણાં હમણાં કર્મયોગી હમણાં હમણાં કર્માતી જ સ્ટેજમાં સ્થિત રહેવાનો અભ્યાસ કરો ત્યારે ચારેય તરફ સંકલ્પની સિદ્ધિ દ્વારા સેવામાં સહયોગી બની શકશો સ્લોગન છે પરમાત્મા પ્રેમની પાલનાનું સ્વરૂપ તમારું સહજ યોગી જીવન છે ઓમ શાંતિ